મૈણાના પંડિતજીના જવાબ છે, શિક્ષણ છે, કેવું અદભુત શિક્ષણ આપ્યું હશે. તમારા ટીચર તો શું શીખવાડે છે, વાત થાય એમ નથી. આજે તો શિક્ષક અને છોકરી વચ્ચે લવ અફેર ચાલતા હોય છે. મને એ નથી સમજાતું, આમાં 16 અને 18 વર્ષની દીકરીને 25 વર્ષના ટીચર પાસે ભણવા કેવી રીતે મોકલી શકો છો? એક બાજુ પેટ્રોલ હોય, બીજી બાજુ દિવાસળી હોય, પછી ભડકો થયા વગર રહી શકે ખરા? રોજ ગુજરાત સમાચાર ખોલો છો, શિક્ષકો અને વિદ્યાર્થીનીના અડપલા તમે વાંચો છો. યુનિવર્સિટીમાં જો આ ધંધા ચાલતા હોય, કોલેજ અને સ્કૂલમાં શું ચાલતું હશે? તમારા પંડિતોની, તમારા ટીચરોની કોઈ વાત થાય એમ નથી. હતા ભૂતકાળમાં, એવા પણ હતા, યાદ છે? આ ગુજરાતની અંદર એક એવો ભાગ્યશાળી થઈ ગયો, ગાંધીજી પણ જેને આદરણીય ગણતા હતા, રવિશંકર મહારાજ. આ રવિશંકર મહારાજ ગામડે ગામડે ફરતા હતા, છોકરા છોકરીઓને સાચો માર્ગ બતાવતા હતા. એમાં એક દિવસ રવિશંકર મહારાજે બધાને ચાની બાધા આપી, છોકરા છોકરીઓને, ચાય મત પીઓ, આગે પઢના હૈ, ચાય મત પીઓ. મમ્મી ઉલટું કરે છે, રાતના 10 વાગે એટલે કોફી લઈને આવે, બેટા કોફી લાવું, બેટા નાસ્તો લાવું, 12 વાગ્યા સુધી. કેમ? સીએની એક્ઝામ આવે છે ને ઓક્ટોબરમાં, 4 ગ્રુપ એને ક્લિયર નથી થયા. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આવી ગઈ છે, હવે એની એક્ઝામ છે નવેમ્બરમાં, એટલે એને ભણવાનું છે. આ રવિશંકર મહારાજ જેવા ઉપાધ્યાય નહીં મળે, એમણે ચાની બાધા આપી. એક છોકરી SSC માં હતી, અને આ છોકરીએ SSC ની એક્ઝામ જ્યારે નજીકમાં આવી ને, ત્યારે એને રાતના જાગીને ભણવાની ઈચ્છા થઈ. અહીંયા જ પ્રોબ્લેમ છે અમારે ને તમારે. તમારું વર્તમાન શિક્ષણ રાતના જાગીને ભણવાનું કહે છે. અમારા ગુરુ ભગવાન તો એમ કે છે, રાત કો સમયસર સો જાઓ ઓર સુબહ કો જલ્દી ઉઠ. બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યામાં ઉઠી જાઓ. જે દિવસ અને રાતના 4 કલાકે તમે ભણી શકો, એ વહેલી સવારમાં 1 કલાકમાં ભણી શકો છો. અમારા ઘણા સાધુ અને સાધ્વીજી એવા છે કે જો સવારમાં 1 કલાકમાં 25 ગાથા ગોખે છે, 25. અમારા એક સાધ્વીજી હતા, ભુવન ભાનુસુરી મહારાજની જન્મ શતાબ્દી હતી, એ નિમિત્તે એણે 50 દિવસ અભિગ્રહ લીધો, રોજની 100 ગાથા ગોખીશ. રોજની 100 એટલે 50 દિવસમાં કેટલી થાય? 5000. 10 દિવસમાં 1000. 50 દિવસમાં 5000. અને પછી જે ગઈકાલે ગોખી હોય એનો આજે રિવિઝન કરવાનું, પછી નવી 100 ગાથા. અને એણે 50 દિવસમાં 5000 ગાથા બાયહાર્ટ કરી, રાતના નહીં, ક્યારે? સવારમાં. વહેલી સવારે જાગો. હું અહીંયા બેઠેલાઓને કહું છું, આચાર્ય મહારાજ તમને હમણાં પ્રેરણા કરીને ગયા ને, ભણો. અને ભણવા માટે સવાર જેવો ઉત્તમ સમય કોઈ નથી. કુમારપાળ મહારાજા ભણતા હતા, સવારે ઉઠીને યોગ શાસ્ત્રના 12 પ્રકાશ, વિતરાગ સ્ત્રોતના 20 પ્રકાશ, 1400 શ્લોકનો તેઓ રોજ સવારે સ્વાધ્યાય કરતા, 32 પ્રકાશનો સ્વાધ્યાય કર્યા પછી દાંતણ કરતા હતા. હું ઘણાને કહું ને, તો મને મુંબઈમાં એક ભાઈ મળ્યા, મને કે હું એ 32 પાનાનો સ્વાધ્યાય કરું પછી જ બ્રશ કરું. મેં કીધું, તું કયા 32 પાના? મુંબઈ સમાચારના 16 અને ગુજરાત સમાચારના 16, આ 32 પાનાનો સ્વાધ્યાય કરું પછી મોઢામાં દાંતણ ના.